નમસ્કાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકાર અંતર્ગત નીટ પ્રશિક્ષણ તાલીમ વર્ગમાં હું દિલીપ ધારે વિદ્યાર્થી મિત્રો આપ સૌને આપણા નીટના કેમિસ્ટ્રી વિશેને લઈને તમને હું મારી સાથે આમંત્રિત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણા આ એકમમાં મેં તમારી સાથે વિદ્યુત રાસાયણિક કોષની સંરચના વિવિધ પ્રકારના જે સેલ છે કોષ છે લેક્લાશે કોષ સાંદ્રતા કોષ બળતણ કોષ કેડમિયમ કોષ સંગ્રાહક કોષ આ બધા કોષ અને ધાતુક સારણ તેના વિશેની ચર્ચા કરી તેને અનુલક્ષીને કેવા પ્રશ્નો બને એના કેટલાક પ્રશ્નો પણ મેં તમારી સાથે ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો આપણો હેતુ તમને નીટ માટે તૈયાર કરવાનો છે અને આમ તો આપણી ટેક્સ્ટબુકની અંદર જે સૈદ્ધાંતિક બાબતો આપેલી છે તે તમે સૌ ભણ્યા છો એટલે તમને અહીંથી આ નીટને અનુલક્ષીને તમને જે કંઈ મુદ્દા અમારે શીખવવાના હોય તે વધુ સરળ પડે કારણ કે તમારો બેઝ ક્લિયર હોય છે તમે ત્યાં સુધી તૈયાર થયેલા જ હો છો પણ અમે તમને નીટને અનુલક્ષીને કેવા પ્રશ્નો પૂછી શકીએ અને કયા વિવિધતા ધરાવતા પ્રશ્નો પૂછી શકીએ તે અમારી ફરજ થાય છે કે તેની તરફ અમે તમારું ધ્યાન દોરીએ વિદ્યાર્થી મિત્રો આજે હું તમારી સાથે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશ આ એપિસોડમાં તમે જે જ્ઞાન મેળવ્યું છે તે જ્ઞાન તમારે આપણે હવે હું ટેલિટોપ પર જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત કરું તેને તમારે સમજવામાં ઉપયોગ કરવાના છે કેટલાક પ્રશ્નો હું એવા લઈને આવીશ કે જેના માટે તમારે નવી સમજ મેળવવાની રહેશે અને એ અઘરું કંઈ જ નથી પણ તમને એક પ્રશ્નની નવી પેટર્ન તમને મળશે તેની મને ખાતરી છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે સંક્રાંતિ તત્વો તેઓ વિવિધ ઓક્સિજન સ્થિતિ ધરાવે છે તમે સામાન્ય રીતે વિચારો તો આયર્ન છે તો ફેરસ ફેરિક ક્રોમિયમ છે તો ક્રોમિયમના ટુ પ્લસ ટુ થ્રી ટુ પ્લસ થ્રી પ્લસ ઇવન સંપૂર્ણ ઓક્સિજન થાય તો ક્રોમિયમ સિક્સ પ્લસ પણ બને એમએનને પણ તમે જુઓ એમએન ટુ પ્લસ એમએનો ટુ બને તો એમએન ફોર પ્લસ મેંગેનેટાઇન બને તો એમએન ઓ ફોર ટુ માઇનસમાં એમએન પ્લસ સિક્સ તો એમએન ઓ ફોર માઇનસમાં એમએન પ્લસ સેવન એક જ વાત કે આ આપણા સંક્રાંતિ તત્વો અને તેના આયનોમાં ઓક્સિજન સ્થિતિની વિવિધતા જોવા મળે છે અને આયનોના રિડક્શન પોટેન્શિયલ ધાતુબલે એકની એક હોય પરંતુ તેના વિવિધ આયનોના રિડક્શનના પોટેન્શિયલના મૂલ્યોમાં સમાનતા ન હોય જુદા જુદા હોય અને એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યના આધારે તમને અમે ત્રીજી ઓક્સિજન સ્થિતિને સાંકળીને તે ત્રીજી ઓન સ્થિતિમાં જે તે ધાતુ આ પોટેન્શિયલ કેટલો હશે એવા પણ પ્રશ્નો મૂકીએ છે અત્યારે હું તમારી સાથે આવા એક બે પ્રશ્નોની ચર્ચા કરીશ તો તૈયાર થઈ જાઓ નોટપેન તમારી પાસે જ હોવી જોઈએ અને એથી જે કંઈ નવું શીખવાનું મળે તો ત્યાં ચિત્તથી શીખો અને નોંધવાની કાળજી રાખો આપણે કઈ રીતે પ્રશ્નને સરળતાથી એનો ઉકેલ લાવી શકીએ તે આપણે શરૂઆતમાં શાંતિથી પણ પછી તમારામાં એની એનો મહાવરો થઈ જાય ગટ્સ આવી જાય તો તમે સાચા જવાબને તરત જ નક્કી કરી શકો છો તો લેટેસ્ટ સી ઓન ધ ટેલિટોપ કે મેં એક પ્રશ્નો મૂક્યો છે તો જુઓ તો કોપર ટુ પ્લસ આયન એના રિડક્શનથી કોપર પ્લસ વન જે આયન બને છે એના પોટેન્શિયલનું મૂલ્ય તમારી સામે આપેલું છે 0.15 પોઈન્ટ ફિફ્ટીન વોલ્ટ કોપર ટુ પ્લસ આયન જે રિડક્શન પામીને કોપરમાં ફેરવાય છે તેના પોટેન્શિયલનું મૂલ્ય તમને આપેલું છે ઝીરો પોઈન્ટ થર્ટી ફોર વોલ્ટ આ બે મૂલ્યો તમને આપ્યા છે તો તેનો ઉપયોગ કરીને કોપર આયનનું કોપર પ્લસ વન આયનનું રિડક્શન થઈને કોપર ધાતુ બને તો આ અર્ધ પ્રક્રિયા જે છે રિડક્શનની તેના કોષના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું એટલે કે તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થશે તો આ તમારી સામે મેં એની સરળતા માટે એક જે ગણતરી આપી છે તેને સમજીએ એટલે તમારા જવાબોનો ઉકેલ મળી જાય વિદ્યાર્થી મિત્રો દરેક અર્ધ પ્રક્રિયા સાથે તેના પોટેન્શિયલનું મૂલ્ય જે આપ્યું છે તો કોઈ પણ પ્રક્રિયા હોય અર્ધ પ્રક્રિયા કે પૂર્ણ કોષ પ્રક્રિયા પણ જે એના પોટેન્શિયલના મૂલ્યને તેના મૂકત ઉર્જા સાથેનો સંબંધ હોય છે હું આ પ્રક્રિયાને ક્રમ વન ટુ અને થ્રી આપી દઉં પહેલી પ્રક્રિયાનું પોટેન્શિયલ આપણે જોઈએ તો અહીંયા જે વિગત આપેલી છે તેટલો છે ઝીરો પોઈન્ટ ફિફ્ટીન વોલ્ટ પણ તેની સાથે સંકળાયેલા મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી વન ડી જી ઝીરો વન ડેલ્ટા જી જીરો વન આપણે મૂકીએ હવે એની સાથે મેં એનની કિંમત પણ મૂકી છે એન એટલે ઓક્સિડેશન આંખમાં થતો ફેરફાર ટુ પ્લસમાંથી પ્લસ વન થતો હોય તો દેખાય છે કે ઓક્સિજન આંખમાં એક એકમનો ઘટાડો છે તો એનનું મૂલ્ય વન બને અહીંયા એના મૂલ્યને દર્શાવવાની કે તેના મૂલ્યને સમજવાની જરૂર કેમ પડી કારણ કે આગળ આપણે ડેલ્ટા જીને ઈના મૂલ્ય સાથે સાંકળવાના છે ત્યારે આપણને એની જરૂર પડશે ઓકે સેકન્ડ રિએક્શન માટે જુઓ સીયુ ટુ પ્લસ જ્યારે સીયુમાં ફેરવાય તો તેના પોટેન્શિયલનું મૂલ્ય જીરો પોઈન્ટ થર્ટી ફોર જે અહીં આપ્યું હતું તે મેં લખ્યું છે પણ એ અર્ધ પ્રક્રિયાના સાથે સંકળાયેલો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી જીરો એને મેં બીજી પ્રક્રિયા માટે ડેલ્ટા જી જીરો ટુ લખ્યું ઓક્સિજન આગમાં થતો ફેરફાર પ્લસ ટુથી ઝીરો એટલે એન બરાબર ટુ મૂક્યા અને જે પ્રક્રિયા માટે પોટેન્શિયલ ગણવાનું પૂછ્યું છે તો એ રિડક્શન પોટેન્શિયલની ગણતરી માટે એની સાથે સંકળાયેલ એનની કિંમત તમને ખબર પ્લસ વનમાંથી ઝીરો થશે એન ઇક્વલ ટુ એન થ્રી ઇક્વલ ટુ મેં થ્રી મૂક્યા સોરી વન મૂક્યા પણ એના મુક્ત ઉર્જાન ફેરફારમાં ડેલ્ટા જી જીરો થ્રી મૂક્યું વિદ્યાર્થી મિત્રો ત્રણેય પ્રક્રિયા વન ટુ અને થ્રી એમાં જે ત્રીજી પ્રક્રિયા જે છે તે વાસ્તવમાં પ્રક્રિયા એક અને પ્રક્રિયા બેનો બૈજિક સરવાળો છે જુઓ તો આ પ્રક્રિયામાં કોપર પ્લસ વન બન્યો ઓકે હા બન્યો આપણી પરિણામી પ્રક્રિયામાં શું જોઈએ છે તો કે પરિણામી પ્રક્રિયામાં આપણને કોપર પ્લસ વન એના પ્રક્રિયક તરીકે એનું રૂપાંતરણ નીપજ સીયુમાં થાય છે તો આપણે બૈજિક સરવાળામાં એ ધ્યાન રાખવાનું છે કે આપેલી પ્રક્રિયાઓના બૈજિક સરવાળામાં એવો બેઝિક સરવાળો કરો કે આપણને પરિણામી પ્રક્રિયા મળે એટલે કે પરિણામી પ્રક્રિયામાં કોપરનો પ્લસ વન આયન જે પ્રક્રિયક છે પણ પ્રથમ પ્રક્રિયામાં તમને જે દેખાય છે કે કોપર ટુ પ્લસનું કોપર પ્લસ વનમાં રૂપાંતરણ તો આપણને એ પ્રક્રિયાને ઉલટાવવી પડશે તો આપણી પ્રક્રિયા ઉલટાવીએ તો શું બનશે સીયુ પ્લસ વન ગીવ સીયુ પ્લસ ટુ પ્લસ ઇલેક્ટ્રોન અને જ્યારે આ પ્રક્રિયાને ઉલટાવીએ તો નેચરલી તેના આપેલા પોટેન્શિયલ મૂલ્ય ઋણ બની જશે અને તેના ડેલ્ટા ના મૂલ્યને પણ આપણે ત્યાં આગળ જોઈશું તો અહીંયા આગળ આપણે ડેલ્ટા જી થ્રી બરાબર પહેલી પ્રક્રિયા જે હતી એને ઉલટાવી પડે એટલે મેં માઇનસ કરી અને ઉલટાવીને પ્રક્રિયા બેમાં સરવાળો કરતા આપણને પરિણામી પ્રક્રિયા થ્રી થ્રી મળે છે તો પરિણામી પ્રક્રિયા જે થ્રી મળી એના ડેલ્ટા જીનું મૂલ્ય ડેલ્ટા જી જીરો થ્રી ઇઝ ઇક્વલ ટુ બીજી પ્રક્રિયામાં આપણે શું કર્યું પહેલી પ્રક્રિયાની બાદ કરી એટલે ડેલ્ટા જી ઝીરો ટુ માઇનસ ડેલ્ટા જી ઝીરો વન હવે અહીંયા મેં તમને જ્યારે એનની કિંમત મૂકીને ત્યારે જ કહ્યું કે ડેલ્ટા જીની કિંમત જ્યારે આપણે મૂકીશું ને તો એના બરાબર એને ઇઝીરો થાય અહીંયા આગળ આપણો કોષનો પોટેન્શિયલ એટલે એ ઇઝીરો મૂકીશું કોષ પોટેન્શિયલ હોય તો ઇઝીરો સેલ મૂકીશું વાત એની એ જ છે અને અહીંયા આ ગણતરીમાં એનની જરૂર પડે છે તો ચાલો આપણે જોઈએ કે માઇનસ આ પ્રક્રિયાની કિંમત કેટલી થઈ ડેલ્ટા જી જીરો થ્રીની તો કે માઇનસ ત્રીજી પ્રક્રિયા જે છે એના માટે એનની કિંમત એક છે પણ એન થ્રી લખ્યું છે એટલે કે વન છે એફ તો ફેરાડે છે તો આપણે આ વન છે આ ફેરાડે ત્રણેયમાં છે આપણે કોમન જતો રહેશે તો ઇ જીરો થ્રી બરાબર એટલે કે માઇનસ બાર છે જ માઇનસ જીરો થ્રી બરાબર આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે શું કરીશું તો કે એના પોટેન્શિયલને તમે જુઓ તો કે એનની કિંમત અહીંયા આગળ બે હોવાથી એનની કિંમત ટુ અને ઈ જીરોને આપણે ગુણીશું તો બહાર માઇનસ પણ અંદર ટુ મલ્ટિપ્લાય બાય ઝીરો પોઈન્ટ થર્ટી ફોર મેં આ પોટેન્શિયલ મૂલ્ય મૂક્યું પ્રક્રિયા બેનું માઇનસ પહેલી પ્રક્રિયાના પોટેન્શિયલને આપણે બાદ કરવાનું છે તો માઇનસ તો સૂત્રથી આવે આ સૂત્રથી પણ એનું મૂલ્ય કેટલું હતું ડેલ્ટા જી ઝીરો વનનું તો કે માઇનસ એન વન એફ ઇઝીરો સેલ તો આ રીતે આપણે જ્યારે સાદરૂપ આપીશું તો બે ગુણ્યા ઝીરો પોઈન્ટ થર્ટી ફોરનો જે ગુણાકાર આવ્યો માઇનસ ઝીરો પોઈન્ટ સિક્સટી એટ અને આ જે બે બાજુ માઇનસ છે એ બેનું ગાણિતિક ચિહ્ન માઇનસ માઇનસ પ્લસ રૂપે આપણે આ જે પોટેન્શિયલ છે પ્લસ આવ્યું આ બેનો તફાવત જે મળે છે ઝીરો પોઈન્ટ ફિફ્ટી થ્રી માઇનસ વોલ્ટ તો માઇનસ અને આ માઇનસ કેન્સલ જાય તો આપણને આ જે પ્રક્રિયા જે આપી છે સીયુ પ્લસ વન વધતા ઇલેક્ટ્રોન ગીવ સીયુ તો એ પ્રક્રિયાના ઈ જીરોનું મૂલ્ય કેટલું મળે છે પ્લસમાં ઝીરો પોઈન્ટ ફિફ્ટી થ્રી વોલ્ટ વિદ્યાર્થી મિત્રો આ એક નવી ગણતરી તમારી સામે મૂકી અને આ પ્રશ્ન તમને અમે અલગ અલગ રીતે પૂછીએ ક્રોમિયમ થ્રી પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન તો ક્રોમિયમ ટુ પ્લસ એની સાથે સંકળાતો આપણે રિડક્શન પોટેન્શિયલ આપ્યો હોય સીઆર ટુ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન યુઝ સીઆર આ રિડક્શન માટેની પ્રક્રિયાનો પોટેન્શિયલ આપણે આપેલો હોય તો અહીંયા આગળ ત્રીજી પ્રક્રિયામાં કોઈ એક અનુસંધાને તમને પ્રક્રિયા જે દર્શાવે તેની તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થાય આવા પ્રશ્નો આપણે મૂકીએ છીએ અહીંયા જે મેં પ્રશ્ન તમારી સામે કોપરના ત્રીજી પ્રક્રિયાની સાથે સંકળાતા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થાય એની ગણતરી જે શીખવી એ તમને જે સમજ પડી છે એ સમજનો આપણે હજુ હું એક ઉદાહરણ તમારી સામે લઈશ એમાં ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે એક દાખલો આપ્યો મારું કામ પૂરું થઈ ગયું એ ઠીક નથી જે મેં વિગત શીખવી એ તમને સમજ પડી છે કે નહીં તેનું તમને હું બીજું મહાવરો આપું એટલે તમને તેનું તેમાં પ્રતિબિંબ જોવા મળવું જોઈએ તમારા જ્ઞાન તમે જે મેળ્યું છે તેનો તમને તેમાં એપ્લિકેશન કરતાં ઉપયોગ કરતાં તમને આવડે છે કે નહીં તે તેની સમજ થવી જોઈએ લેટેસ્ટ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન સો દેટ યુ કેન રિઅલાઇઝ ધ આન્સર આપની સામે ટેલિટોપ પર આ બીજો એક પ્રશ્ન મૂક્યો છે મેં વંચાય છે ફેરિકા એન્ડ પ્લસ થ્રી ઇલેક્ટ્રોન ગ્યુઝ એફી એ પ્રક્રિયા રિડક્શન પોટેન્શિયલ છે માઇનસ જીરો પોઈન્ટ ઝીરો થ્રી સિક્સ વોલ્ટ ફેરસ આયરના રિડક્શનથી આયર્ન જે બને છે એના રિડક્શનનું પોટેન્શિયલ છે માઇનસ ઝીરો પોઈન્ટ ફોર્ટી ફોર વોલ્ટ જો આ મૂલ્યો આપેલા છે તો ત્રીજી પ્રક્રિયા જે ફેરિકમાંથી ફેરસ બનાવે છે રિડક્શન દ્વારા તો એ ત્રીજી પ્રક્રિયાના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થાય હવે જ્યારે જ્યારે આવી ગણતરીઓ પૂછ્યા ત્યારે આપણે શું કરીશું તો કે આ ત્રીજી પ્રક્રિયા જેના વિશે પૂછ્યું છે એ ત્રીજી પ્રક્રિયા આપેલી પ્રક્રિયાઓના કયા પ્રકારના બેઝિક સરવાળાથી મળે તેમ છે તો આપણને જે પ્રક્રિયા માટે પ્રશ્ન મૂક્યો છે તો તે પ્રક્રિયાના પ્રક્રિયકો આપેલી પ્રક્રિયાઓમાં જ્યાં હોય તો એને પ્રક્રિયકો તરફ હોય તેનું આપણે ધ્યાન રાખવાનું છે અને નિપજોની બાબત નિપજ બાજુ મળે તેનું ધ્યાન આપવું પડશે ચલો ફેરીકાયન આપણો પ્રક્રિયક છે ઉપરોક્ત બે પ્રક્રિયામાં શોધી કાઢો ક્યાંય તમને ફેરિકાયન પ્રક્રિયક તરફ દેખાય છે મને દેખાય છે આ રહ્યો તો પહેલી પ્રક્રિયા જેમ છે આપણે તેમની તેમ રાખવાની છે બીજી બાબત કે આ ફેરીકાયનનું રિડક્શન જે થાય છે ને જે ફેરસમાં રૂપાંતર થાય નીપજ આપણને એફી ટુ પ્લસ મળે છે તો આપેલી પ્રક્રિયામાં આપણો જે નીપજ એફી ટુ પ્લસ છે તે નીપજ બાજુ આવે તે રીતનું આપણે પ્રક્રિયાઓમાં ગોઠવણી કરવાની છે તો બીજી પ્રક્રિયામાં ફેરસાયન તો છે પણ પ્રક્રિયક એક બાજુ છે મારે એની નીપજ બાજુ જોઈએ છે આ પ્રક્રિયાને નીપજ બાજુ હું ત્યારે જ લઈ જઈ શકું કે પ્રક્રિયાને ઉલટાવું ઉલટાવીને સરવાળો કરો એમ કહીએ તો પણ ચાલે અથવા તો પ્રક્રિયા એકમાંથી પ્રક્રિયા બેને બાદ કરીએ એવું કહું તો પણ ચાલે તો આપણને પરિણામી પ્રક્રિયા ત્રણ મળે ઓલ તો આપણે આ પ્રક્રિયામાં આ પ્રક્રિયાને ઉલટાવીને સરવાળો કરીશું અથવા તો પ્રક્રિયા એકમાં પ્રક્રિયા બેનો બાદ બાકી કરીશું તો આપણને પ્રક્રિયા ત્રણ મળશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રક્રિયા કરીએ જેની સાથે જે વેલ્યુઝ છે સાંકળીએ જુઓ તો ફેરિક આયનમાંથી આયન બને પ્રક્રિયા એક પ્રમાણે તમને એનનું મૂલ્ય પ્લસ થ્રીમાંથી જીરો થાય એટલે કે તમે એન બરાબર ત્રણ થાય એ તમે જાણો છો તો તેનો ડેલ્ટા જી જીરો વન જે મૂકીશ ને તો એના સૂત્રમાં માઇનસ થ્રી કારણ કે એની કિંમત થ્રી મૂકી એફ અને તેના રિડક્શનનું પોટેન્શિયલ જે અહીંયા આપેલું છે તે આપણે ગણતરી વખતે લઈશું બીજી પ્રક્રિયામાં શું કર્યું તો બીજી પ્રક્રિયાને મારે ઉલટાવવી પડી તો એનો જે પોટેન્શિયલ છે જે મૂળભૂત સ્થિતિમાં ઋણ મૂલ્ય ધરાવતું હતું ઝીરો પોઈન્ટ ફોર્ટી ફોર વોલ્ટ હવે એ પ્રક્રિયાને મેં ઉલટાવી અને ઉલટાવી પરિણામે તે જ પોટેન્શિયલ જે છે તે આયરના ઓક્સિડેશનનું પોટેન્શિયલ બનશે કારણ કે પ્રક્રિયા તમે સમજો તો શું કહેવાય તો કે ફે આયર જે છે ફેરેસાયનમાં ઓક્સિડેશન પામે છે બે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે આ અર્ધ પ્રક્રિયાના પોટેન્શિયલનું મૂલ્ય રિડક્શનના પોટેન્શિયલ જેટલું જ પણ વિરુદ્ધ નિશાની વાળું મળે અહીંયા આપણે એની કિંમત પ્લસ જીરો પોઈન્ટ ફોર્ટી ફોર વોલ્ટ લઈશું કારણ કે આ માઇનસ છે એને મેં ઉલટાવી હતી એટલે નેગેટિવ થઈ ગઈ સારું તેનો ડેલ્ટા જી જીરો ટુ નક્કી કરો તો એનની કિંમત જો ઝીરોથી પ્લસ ટુ થયા તો આપણે એનું મૂલ્ય ડેલ્ટા જી જીરો માટે કેટલું થશે માઇનસ ટુ એફ ઇઝીરો એ બીજી પ્રક્રિયાના મૂલ્યને આપણે મૂકીશું આ છે એ છે તે સારું હવે આ બંને પ્રક્રિયાને ઉલટાવીને લખી છે એટલે બંનેનો બેઝિક સરવાળ આપણને ત્રીજી પ્રક્રિયા આપશે માટે ડેલ્ટા જી જીરો થ્રી ઇક્વલ ટુ હવે અત્યારે આ જે છે ડેલ્ટા જી જીરો વન વધતા આ પ્રકરણ ડેલ્ટા જી જીરો ટુ ચલો કિંમતો મૂકો તો અહીં આગળ ત્રીજી પ્રક્રિયામાં ઓક્સિજન આંકનો કુલ ફેરફાર થ્રીમાંથી ટુ થાય એટલે એન બરાબર વન છે એટલે વન તમે લખો કે ના લખો ચાલશે પણ હવે એના બરાબર આરના ડેલ્ટા જી જીરો વનનું મૂલ્ય અહીંયા જે છે થ્રી એટલે માઇનસ થ્રી એફ ઇ જીરો વન તો માઇનસ થ્રી એફ તો બધામાંથી કોમન નીકળે એટલે કે ઇઝીરો થ્રીની કિંમત આપણે ગુણીશું તો તેના ઇઝીરોની કિંમત આ જે છે તેની તે જ મૂકી છે કારણ કે તે અકબંધ રાખીને આપણે બીજી પ્રક્રિયાને જ ઉલટાવી હતી એટલા માટે વત્તા કારણ કે આ બેનો બેઝિક સરવાળો છે એટલે વધતા આજે ડેલ્ટા જી ઝીરો ટુ મૂકીશું તો એનું મૂલ્ય જુઓ ડેલ્ટા જી જીરો ટુનું તો કહીએ એન બરાબર ટુ છે તો માઇનસ ટુ ઇન્ટુ એનો ઇઝીરો અત્યારે કેટલો છે ચેન્જ થઈને પોઈન્ટ ફોર્ટી ફોર હવે સાદુરૂપ તમે જોશો તો જીરો થ્રી ઇઝ ઇક્વલ ટુ આ ત્રણનો ગુણાકાર પ્લસ આ બેનો ગુણાકાર તો મેં પહેલાં આ બેનો ગુણાકાર અહીંયા મૂક્યો છે જુઓ આ ઋણ છે ને તો ફોર્ટી ફોર ટુ ઝા એટી એટ એ રીતે જીરો પોઈન્ટ એટી એટ મેં આનું પહેલાં મૂલ્ય મૂક્યો માઇનસ માઇનસ પ્લસ જે છે એ ત્રણનો ગુણાકાર ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ ઝીરો થ્રી સિક્સ એ મેં અહીંયા મૂક્યું તફાવત કાઢ્યો તો મને આ તફાવત ધન મળ્યો કે ઋણ મળ્યો નક્કી કરો આ બેમાં મોટું કોણ છે આ છે તો આપણને તફાવત ઋણ મળ્યો પણ આ ઋણ છે ને આ ઋણ છે એટલે આ પ્રક્રિયાના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને જીરો પોઈન્ટ સેવન સેવન ટુ વોલ્ટ મળે છે આ વસ્તુ તમે શીખ્યા મેં જે આગળની પ્રક્રિયા શીખવી હતી તે જ અહીંયા મેં ચર્ચામાં બીજી એક ઉદાહરણ માટે પ્રશ્ન લઈને મૂક્યો વિદ્યાર્થી મિત્રો આ મેં તમને ગણતરીએ શીખવીને તો પ્રશ્ન આનો આ જ મારે ચાર ઓપ્શન આપીને તમને એક જવાબ સાચો મૂકીને બાકીના ત્રણ ખોટા મૂકવાના છે તો પ્રશ્ન ફરીથી જો આપેલી પ્રક્રિયા એકનો પોટેન્શિયલ આટલો પ્રક્રિયા બેનો રિડક્શન પોટેન્શિયલ આટલો હોય તો આપેલી પ્રક્રિયા ત્રણના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નીચેનામાંથી કયું થાય એટલે આપણો ઓપ્શન એ બી સી અને ડી મુકેલા હોય પણ આપણો સાચો જવાબ જે છે મારે ક્યાંક તો સેટ કરવાનો જ છે આ મેં કરી દીધો બાકીના ખોટા મૂકવા છે તો માઇનસ ઝીરો પોઈન્ટ સેવન સેવન ટુ વોલ્ટ અહીંયા હું આનાથી અડધો મૂકું માઇનસ ઝીરો પોઈન્ટ થ્રી એટ સિક્સ વોલ્ટ પ્લસ જીરો પોઈન્ટ થ્રી એટ સિક્સ વોલ્ટ મારે ખોટા જ મૂકવાના છે તો સાચો જવાબ તો એક જોઈએ જ આવી રીતે આપણો પ્રશ્ન બને છે તો તમને આ પ્રશ્નની અંદર સારી રીતે સમજ મળી છે વિદ્યાર્થી મિત્રો હવે હું તમારી સાથે જે બીજા પ્રશ્નોની ચર્ચા કરીશ ને એમાં તમને બહુ મજા પડશે તમારી પાસે જે સમજ છે તે જ અહીંયા એપ્લાય કરવાનું છે એનું તમારે રિફ્લેક્શન કરવાનું છે તમને ખબર છે કે શોર્ટ ટાઈમની અંદર આપણો પ્રશ્ન સોલ્વ થઈ જવો જોઈએ સાચો જવાબ મળી જવો જોઈએ તો આ જે ગણતરી છે એને હું માનું છું ત્યાં સુધી ફરીથી તમને અલગ રીતે દર્શાવું ટેલિટોપ પર તો જ્યારે આ જે પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે તો પહેલાં તમે એ નક્કી કરો બીજું કામ તમે નક્કી કરો કે ત્રીજી પ્રક્રિયા આપણને ઉપરની બે પ્રક્રિયામાં કયા ફેરફારથી મળે છે તો તમને એ ખબર છે કે પહેલી પ્રક્રિયા જે છે એમાં પ્રક્રિયા ક્રિયાઓ દેવાનું છે તેના પોટેન્શિયલના મૂલ્યમાંથી બીજી પ્રક્રિયાને આપણે આ છે ને પલટાવી પડશે એક તો પલટાવીને સરવાળો કરવાનો અથવા તો પલટાવ્યો હોય તો માઇનસ કરવાનું તો એનું જ પોટેન્શિયલ રાખવું હોય તો માઇનસ રાખવાનું એનો જ કે મેં બાદ કર્યો અને પ્લસ મૂક્યું હોત તો આપણે મેં અહીંયા એની પ્લસ વેલ્યુ લીધી હોત એ તમને ખબર છે શું કરવાનું તો હવે અહીંયા આગળ ડેલ્ટા જી સીધા મૂકવાની કોઈ જરૂર નથી કારણ કે ડેલ્ટા જી પરથી જ આ મૂલ્યો મળ્યા તો સૂત્ર શું થાય કે આ પ્રક્રિયામાં એન બરાબર તમને ખબર પડી ગઈ તો તમારું સૂત્ર થશે કે એન બરાબર આમાં થ્રી છે તો અહીંયા થ્રી લેશો અહીંયા એન બરાબર ટુ છે તો એને ટુ લેશો અહીંયા એન બરાબર વન છે તો સીધું જ માઇનસ વેલ્યુ ઇરો થ્રીનું મળે આ ફેરફાર તમે ગણી શકો છો તમને સીધો જવાબ મળે તો આ રીતે એક શોર્ટકટ પણ તમારી સામે મેં મૂકી છે હવે હું જે બીજા પ્રશ્નની ચર્ચા કરવા માગું છું તે ટેલિટોપ પર તમારી સામે છે તમને પ્રશ્નોમાં વિવિધતા તો જોવા મળશે જ અહીંયા પ્રશ્ન છે તો હું વાંચું પણ છું જુઓ તો ત્રણ નહીં ચાર ચાર રિડક્શન પ્રક્રિયાઓ માટેના અનુક્રમે પોટેન્શિયલ આપ્યા તમને સિલ્વરના રિડક્શનના અનુસંધાન ઝીરો પોઈન્ટ એઇટ વોલ્ટ પ્લસમાં પોટેશિયમ આયનના રિડક્શન માટે રિડક્શન પોટેન્શિયલ માઇનસ ટુ પોઈન્ટ નાઇન્ટી થ્રી વોલ્ટ મેગ્નેશિયમ આયનના રિડક્શન માટેનું પોટેન્શિયલ માઇનસ ટુ પોઈન્ટ થર્ટી સેવન વોલ્ટ અને ક્રોમિયમ થ્રી પ્લસના રિડક્શન માટેનું પોટેન્શિયલ માઇનસ ઝીરો પોઈન્ટ સેવન્ટી ફોર વોલ્ટ આપેલા છે અહીંયા પોટેન્શિયલ આપેલા છે તો એને સુસંગત જે ધાતુઓ છે તેમનો રિડક્શનકર્તા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ કયો છે પ્રશ્ન આ છે ક્રમ તમને આપેલા છે હવે તમારી પાસે જે નોલેજ છે તેનો ઉપયોગ કરો શું કરીશું તો પહેલાં આ જે પોટેન્શિયલ મૂલ્ય છે તો રિડક્શન પોટેન્શિયલ મૂલ્યના આધારે તેમનો ચડતો ક્રમ નક્કી કર દો એટલે કે ચડતો ક્રમ નક્કી કર દો એટલે તમને છેલ્લું મળશે સૌથી ઓછા પોટેન્શિયલવાળું અર્ધકોષનું મૂલ્ય આ જે તમે જોશો તો અહીંયા આગળ હું તમને ક્રમ આપું તમને દેખાય છે મને પણ દેખાય છે એ ક્રમનો આપણે અહીંયા આગળ ઉલ્લેખ કરીએ ચલો સૌથી વધુ મૂલ્ય આ બધા તો ઋણ છે પણ ધનમાં સૌથી પહેલું મૂલ્ય એજીનું મળે છે તો રિડક્શન પ્રબળતા તરીકે એજી આની સૌથી વધારે કારણ કે રિડક્શન પોટેન્શિયલ પ્લસ છે મોટું મૂલ્ય ધરા હવે એના કરતાં ઓછું મૂલ્ય કોનું છે આ ત્રણમાં જુઓ તો મને તો ઝીરો પોઈન્ટ સેવન્ટી ફોર વોલ્ટ જે દેખાય છે માઇનસ એ મૂલ્ય આ બાકીના બે કરતાં વધારે છે તો સૌથી વધારે આ છે કોના કરતા કે આનો નંબર આવશે એની સાથે કયું આયન છે ક્રોમિયમ આયન ત્યાર પછી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એના પછી કોનું ઓછું છે આ બેને સરખાવો આ બે નાનું કયું નાનું કયું જેનું મૂલ્ય મોટું ને એ નાનું કહેવાય અને જેનું મૂલ્ય અહીંયા ઋણમાં વધારે તો તમે જુઓ તો સંખ્યા રેખા ઉપર તમે નીચે જાઓ તો કોનો ક્રમ પહેલો આવે જેનું મૂલ્ય મોટું છે એનું પછી આવે અને ઝીરો પોઈન્ટ માઇનસ ટુ પોઈન્ટ થર્ટી સેવન છે એનો ક્રમ પહેલો આવશે એટલે આપણે ઉતરતા ક્રમમાં ઘણી વખતે જો ગૂંચવાળો થતો હોય ને તો એક સીધો સરળ રસ્તો બતાડો તમને તમારે સીધી લીટી દોર દેવાની આ રીતે તમને અહીં આગળ ધન વેલ્યુ છે આ ઝીરો તો પહેલું તમને મૂલ્ય કયું મળ્યું તો કે ઝીરો પોઈન્ટ એટી ધન છે હવે આ બધા ઋણ છે સંખ્યા રેખા ઉપર આપણે નીચે જઈએ તો તો સંખ્યા રેખા ઉપર જે આપણે જોઈએ તો એ મારે તમને દર્શાવવું છે તો જુઓ તો નીચે જઈએ તો ઝીરો પોઈન્ટ સેવન્ટી ફોર જેમ વેલ્યુ છે માઇનસ એના પછી કયું આવશે તો કે માઇનસ ટુ પોઈન્ટ થર્ટી સેવન એના પછી કયું આવશે તો કે માઇનસ ટુ પોઈન્ટ નાઇન્ટી થ્રી વોલ્ટ તો તમને હવે ક્રમ આનો મેં આ લખ્યો આના માટે મેં આ લખ્યો આની સાથે મેગ્નેશિયમ આવે છે મિત્રો અને છેલ્લે રિડક્શન કોનું આવે છે પોટેશિયમનું આવે છે આ મેં તમને ક્રમ આપ્યો રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ ધાતુ એના રિડક્શનમાં સૌથી રિડક્શન પામનાર કયો ધાતુઆઈન હશે તો આપણો જવાબ આ આવે પણ તમને એ નથી પૂછ્યું જે તે રિડક્શન પામે છે ધાતુઆયન તેને સાંકળતી કઈ ધાતુ સૌથી પ્રબળ રિડક્શન કરતા હશે અથવા તે તેમની રિડક્શન કરતા તરીકે પ્રબળતાનો ક્રમ કયો હશે તે વાત છે ત્યારે આપણે જોવાનું કે રિડક્શન કરતાનો પોટેન્શિયલ જેનો વધારે જે ધાતુઆયનનો પણ તેને સુસંગત જે ધાતુ નીપજ મળશે ને જેમ કે અહીંયા સિલ્વર છે સિલ્વર આયન ઝીરો પોઈન્ટ એઇટ પોટેન્શિયલ ધરાવે છે રિડક્શન માટે તો એની મળતી નિપજ સિલ્વર ધાતુ એ જો પ્રક્રિયક પ્રબળ હોય તેની નીપજ ઓલવેઝ નિર્બળ હોય તો એ રીતે જોતા રિડક્શન પોટેન્શિયલનું સૌથી ઓછું મૂલ્ય જે પોટેશિયમમાં આપણે જોઈએ માઇનસ ટુ નાઇન્ટી થ્રી વોલ્ટ તો કે ધના રિડક્શનનું પોટેન્શિયમનું મૂલ્ય ખૂબ ખૂબ જ ઓછું છે એની નીપજ પોટેશિયમ ધાતુ આયન તો પ્રક્રિયક નિર્બળ હોય તો તેની નીપજની સક્રિયતા ખૂબ પ્રબળ હોય તમને રિડક્શન કરતા તરીકેને પ્રબળતા ક્રમ પૂછ્યો સૌથી પ્રબળ ધાતુ કંઈ રિડક્શન કરતા તરીકે આ ચારમાં જવાબ એક પોટેશિયમ સૌથી નિર્બળ રિડક્શન કરતાં ધાતુ કઈ આ ચારની જ વાત ચાલે છે તો કે સિલ્વર હવે સાચો ક્રમ રિડક્શન કરતા તરીકે ધાતુઓનો સાચો ક્રમ તો ચાલો હવે મળી ગયો જવાબ તમને પોટેશિયમ ઇઝ હાયર રિડ્યુસિંગ એજન્ટ દેન મેગ્નેશિયમ મેગ્નેશિયમ મેટલ ઇઝ હાયર રિડ્યુસિંગ એજન્ટ દેન ક્રોમિયમ એન્ડ ક્રોમિયમ ઇઝ હાયર દેન સિલ્વર આ મેં તમારી સાથે એટલા માટે ચર્ચા કરી કે અગાઉ આપણે જોઈ શક્યા છીએ જોઈ ચૂક્યા છીએ પણ પ્રશ્ન સામે આવે ત્યારે એકદમ આપણે પાછા ગભરાઈ જઈએ કે આમાં રીતે નક્કી કરું તો મેં તમને આ પ્રશ્નમાં બે દિશા દર્શાવી પોટેન્શિયલ તમને રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો તમને આપ્યા છે રિડક્શન પોટેન્શિયલ અને પૂછ્યું છે કે ધાતુઓને રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ કયો છે તો તમે ત્યાં આગળ કે રીતે નક્કી કરશો તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું તે ધાતુ સૌથી વધારે રિડક્શન કરતા તો આ ક્રમ જે છે કે ઇઝ હાયર દેન ધ મેગ્નેશિયમ ઇઝ હાયર દેન ધ ક્રોમિયમ ઇઝ હાયર્ડ દેન ધ સિલ્વર સો વી ગેટ ધ આન્સર બી તમને આ જે મેં પ્રશ્નની ચર્ચા કરી એવા બીજા પ્રશ્નો આ જ કન્સેપ્ટ ઉપર તમારી સામે આજે રજૂ થનાર છે એટલે તે વખતે તમે પાછું આનું આ જ જ્ઞાન મેળવી અને સાચા જવાબની દિશામાં ગોઠવાશો હવે પછીનો પ્રશ્ન તમારી સામે વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ આગળના આપણે જે કોપર અને આયર્ન માટે ગણતરીઓ જોઈ હતી તેનું જ રિફ્લેક્શન છે અને એ રિફ્લેક્શનમાં આગળ આપણે જોઈ ગયા હતા એના શોર્ટકટનો આજે આપણે ઉપયોગ કરીશું શોર્ટકટમાં શું જોયું કે ભાઈ ડેલ્ટાજી અહીંયા એના સીધા મૂલ્યો જ મૂક્યા એના સંદર્ભમાં તો આપણે આ જે આપણી પાસે પ્રશ્ન છે તો તમને આ જે પ્રક્રિયાઓ છે એમાં ધ્યાન આપો શું દર્શાવ્યું છે કે બી માઇનસ આ એન તો આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને ઝીરો પોઈન્ટ ફિફ્ટી ફોર વોલ્ટ આપ્યું છે આ પ્રક્રિયાના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઝીરો પોઈન્ટ ફોર્ટી ફાઇવ વોલ્ટ આપ્યું છે તો આપણને ત્રીજી પ્રક્રિયા જે આપી છે તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થાય આપણે આની ગણતરી કરવી છે તો રિડક્શનની પ્રક્રિયા માટે આપણે એ અર્ધ પ્રક્રિયાઓ કેવી રીતે બને તેની સાથે સંકળાતા ઓક્સિજન આંકનો ફેરફાર આપણે કેટલો મેળવીશું તે આપણે પ્રક્રિયા જે મેં આપ્યા છે અર્ધકોષ તેના અનુસંધાન પ્રક્રિયા હું દર્શાવીશ તો જ તમને ખબર પડશે આ કોઈ સીધા આયનમાંથી તેના અન્ય આયનમાં રૂપાંતરણ કે ધાતુ પ્રમાણમાં રિડક્શન પામીને રૂપાંતરણ એવી પ્રક્રિયા નથી અહીંયા મેં આયન લીધા છે બ્રોમેટ આયન બીઆર ઓ થ્રી માઇનસ અહીંયા મેં હાઇપોબ્રોમસ આયન બીઆર ઓ માઇનસ આપ્યા છે આ તો આયનો છે એમાંથી બી આર ટુ બનતા હોય અથવા તો બીઆર ઓ થ્રી માઇનસમાંથી બી આર ટુ બનતું હોય તો રિડક્શનની પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા છે અથવા ઓક્ષણાર્કમાં કેટલો ફેરફાર થાય છે એના એનની મૂલ્ય કિંમત કાઢીશું અને ભાઈ ફાઇનલ પ્રક્રિયા જે જોઈએ છે એને અનુરૂપ પેલી બે પ્રક્રિયાઓને આપણે ગોઠવીશું અને જવાબ મેળવીશું તો ટેલિટોપર વિદ્યાર્થી મિત્રો હું આને જે સોલ્યુશન છે તે અહીંયા આગળ હું તમારી સામે બતાવું છું જુઓ પહેલી પ્રક્રિયા જે છે એ આ પ્રકારની છે તો બીઆરઓ માઇનસ ગીવ્સ બીઆરઓ થ્રી માઇનસ બેઝિક મીડિયમ જ્યારે આયનની પ્રક્રિયા હોય ને વિદ્યાર્થી મિત્રો તો નિષ્ક્રિય ધ્રુવ પ્લેટિનમ ઉપર કરવામાં આવે આ પ્લેટિનમ એ નિષ્ક્રિય ધ્રુવ છે અને એનો પોટેન્શિયલ તમને આપેલો છે હવે આ રિડક્શન પોટેન્શિયલ હોય અને આપણે પ્રક્રિયા જોવાની હોય તો આપણે શું કરીશું તો અહીં આગળ તમને ખ્યાલ આવવું જોઈએ કે ફાઇનલ પ્રક્રિયા જે છે બીઆર ઓ માઇનસ એના રિડક્શનની પ્રક્રિયા આપણે જોવાની છે તો બીઆર માઇનસમાંથી બી બનશે એટલે કે પ્લસ વનમાંથી જ્યારે ઝીરો બનશે તો અહીંયા એન બરાબર એક થશે હવે આ પ્રક્રિયા પરિણામી જેના માટે પોટેન્શિયલ આપણે શોધવું છે એના માટે આપણે શું કરીશું કે પ્રક્રિયા એક જે છે એમાંથી જે પ્રક્રિયા બે છે તો એ બંનેનો સરવાળો કરવાનો થશે તો પ્રક્રિયા એક અને પ્રક્રિયા બે એ વાસ્તવમાં શું છે એ આપણે લખીએ અને પછી જોઈએ કે પરિણામી પ્રક્રિયા આપણે કેવી રીતે મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા એકમાં જે કેલ્ક્યુલેશન છે એ શું દર્શાવે છે કે બી આર માઇનસમાંથી બી આર થ્રી માઇનસ એનું પરિ એનું રૂપાંતરણ આપ્યું છે પ્રક્રિયા રિડક્શન પોટેન્શિયલનું હોય પ્રક્રિયા તમને આવી રીતે દર્શાવી છે રિડક્શન પોટેન્શિયલ માટેની રિડક્શન પ્રક્રિયા આપણે આ પ્રક્રિયાને કઈ રીતે લખીશું જેમાં પ્લસ ફાઈવ ઓક્સિડેશન સ્થિતિ છે તેનું રૂપાંતરણ આ બ્રોમેટ આયન છે આ તમને ખબર છે કે હાઈપોબ્રોમસ આયન છે પ્લસ વનવાળો વાળો છે એટલે ફોરમાંથી વન બને છે સોરી ફાઇવમાંથી બી આરનો ઓક્સન પ્લસ ફાઇવમાંથી પ્લસ વન બનતો હોય તો નેચરલી એને ચાર ઇલેક્ટ્રોન જોઈએ તમને બેઝિક માધ્યમમાં સંતુલિત કરતા આવડે છે અહીં આગળ કુલ વીજભાર ચાર વત્તા એક આયનો ગણીએ પાંચ અહીંયા એક છે એટલે કે પાંચમાંથી એક બાદ થાય તો આપણે ઓએચ આયન મૂકીને શું કરીએ છે તેના વીજભારને સંતુલિત કરીએ છીએ હવે જેવા ઓએચ આયન મૂક્યા તો એચને પણ સંતુલિત કરવો પડશે તો એચને સંતુલિત કરીએ તો અહીંયા જોઈએ આપણે કે ઓ કેટલા છે ત્રણ અહીંયા ગણો ચાર ને એક પાંચ તો કેટલા જોઈશે આપણને બે એચ ટુ જોઈશે આ જે પ્રક્રિયા છે એનો ઈ સેલ આપેલો છે અને એ કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ ફિફ્ટી ફોર વોલ્ટ બીજી પ્રક્રિયા જે આપી છે બીઆરઓ થ્રી બીજી પ્રક્રિયા જે બીઆરઓમાંથી ઓ એચ માઇનસ આપેલી છે એને આપણે જોઈએ તો બી આર થ્રીમાંથી સોરી બીઆર ઓમાંથી જો બીઆર ટુ બનતો હોય તો આપણને એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે વીજભાર બે થયો એટલે ટુ ઓ એચ મૂકીશું ઓને સંતુલિત કરવા માટે આપણે એચ મૂકીશું અને આનો પોટેન્શિયલ આપણને કેટલો આપે છે તે આપણે જોઈએ તો પહેલી પ્રક્રિયા જે છે એનો પોટેન્શિયલ આ રહ્યો જે તમને ગણતરી માટેની બીજી પ્રક્રિયા આપે છે બી આર ઓ માઇનસ બી આર ટુ એનો પોટેન્શિયલ ઝીરો પોઈન્ટ ફોર્ટી ફાઇવ વોલ્ટ આપેલો છે ત્રીજી પ્રક્રિયામાં જે પૂછ્યું છે તે છે બી આર ઓ થ્રી માઇનસમાંથી બી આર માઇનસ વન હાફ બી આર ટુ બને એના માટેની ગણતરી પૂછી છે તો ચાલો આ જે પ્લસ ફાઇવ છે ને ભાઈઓ પ્લસ ફાઈવ એમાંથી આ ઝીરો બનશે તો એને પાંચ ઇલેક્ટ્રોનની જરૂર પડશે કારણ કે પ્લસ ફાઇવમાંથી ઝીરો થશે બ્રોમિન બને આ મેં બીઆર ટુના માટે લીધેલો છે તો આ બીઆર ટુ વન હાફ મોલ બીઆર ટુના મળે આપણને બીઆર થ્રીમાં તો એને પાંચ ઇલેક્ટ્રોનની જરૂર પડે કુલ વીજભાર પાંચને એક છ થયો તો છ ઓ માઇનસ મૂકીશું તો આપણને ઓની સંખ્યા સંતુલિત કરવા અહીંયા થ્રી એચ મૂકીશું તો આથી ત્રીજી પ્રક્રિયા જેના વિશે આપણે પોટેન્શિયલ ગણવા છે અને આ ત્રીજી પ્રક્રિયા પ્રમાણે આપણે ઉપરની પ્રક્રિયાઓને ગોઠવવાની છે તો આ પ્રક્રિયામાં આ પ્રક્રિયા ક્યાં હોવો જોઈએ આપેલી પ્રક્રિયામાં તો કે પ્રક્રિયક બાજુ તમને આ પ્રક્રિયામાં આપણી મૂળ જરૂરિયાતની પ્રક્રિયામાં જે પ્રક્રિયક એક બાજુ પ્રક્રિયા છે તે પ્રક્રિયા એકમાં તમને પ્રક્રિયક એક બાજુ દેખાય છે છે એટલે પ્રક્રિયા એક જે છે એમને એમ રાખવાની સારું તમને બીઆર ટુ નીપજ બાજુ જોઈએ તો આમાં બીજી પ્રક્રિયામાં પણ બીઆર ટુ નીપજ બાજુ છે તો નીપજ બાજુ છે જ એટલે કે બીજી પ્રક્રિયા છે એને પણ ફેરવાની જરૂર નથી તો પ્રક્રિયા એક અને પ્રક્રિયા બેનો જ્યારે બેઝિક સરવાળો કરીશું ને તો આ બીઆર માઈનસ માઇનસ જે અહીંયા કે પહેલી પ્રક્રિયામાં નીપજ હતી એ જ બીજી પ્રક્રિયામાં પ્રક્રિયક બનવાથી તેનું કેન્સલેશન થશે અને આપણને પરિણામી પ્રક્રિયા મળશે હવે આ જે બાબત આપણે જોઈ ગયા તે જોવા માટે આપણે હવે આ બે પ્રક્રિયાના પોટેન્શિયલો જે છે તેને આપણે જોઈએ તો આને આપણે શું કરીશું આ ત્રીજી પ્રક્રિયા માટે જ્યાં એનું મૂલ્ય પાંચ છે તો માઇનસ ફાઇવ ઇઝીરો ઇઝ ઇક્વલ ટુ આ બેના ઇ જીરોનો સરવાળો પણ અહીંયા એનની કિંમત ચાર છે દેખાય છે તો આપણે પહેલી પ્રક્રિયા માટે શું લખીશું માઇનસ ફોર એના ઈ જીરોનું મૂલ્ય જે છે તે આપણે કૌશમાં મૂકીએ છીએ બરાબર છે ને તો હવે વધતા જે બીજી પ્રક્રિયા છે એના પોટેન્શિયલને આપણે લઈશું પણ ત્યાં એક જ મોલ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે એન બરાબર એક જ થશે અને એના પોટેન્શિયલનું મૂલ્ય અહીંયા આગળ જીરો પોઈન્ટ ફોર્ટી ફાઈવ વોલ્ટ છે હવે આનું સાદું ગણિત આપણે જોઈએ તો આને ચારેય ગુણવા છે એમાં આ જે છે બધાનું માઇનસ કુલ મૂલ્ય આવશે પણ ફાઇવ ઈ જીરો બરાબર આ બધાના ગુણાકારનો સરવાળો બાદબાકી કરીને મૂલ્ય મળશે તો વિદ્યાર્થી મિત્રો જે સરવાળા બાદબાકી કરીને મૂલ્ય જે મળે છે ને એ અહીંયા ગણીને મેં મૂકેલું જ છે કે કુલ આ ઋણ મૂલ્ય આપણને ટુ પોઈન્ટ સિક્સટી વન મળે છે ટુ પોઈન્ટ સિક્સટી વન વોલ્ટ મળે છે પણ પાંચ ઇ જીરો બરાબર આ મળ્યું અને બે બાજુ માઈનસ છે એટલે માટે ઇ જીરો બરાબર આપણે ટુ પોઈન્ટ સિક્સટી વનને ફાઇવ વડે ડિવાઈડ કરીશું તો આપણો જવાબ ઝીરો પોઈન્ટ ફિફ્ટી ટુ વોલ્ટ મળે છે તો આ જે પ્રશ્ન તમારી સામે મૂક્યો તો ના તો એ પ્રશ્નમાં હવે તમને ખબર પડશે કે જો આપેલી વિગતોમાં પ્રક્રિયા એકનો રિડક્શન પોટેન્શિયલ ઝીરો પોઈન્ટ ફિફ્ટી ફોર વોલ્ટ પ્રક્રિયા બેનો રિડક્શન પોટેન્શિયલ ઝીરો પોઈન્ટ ફોર્ટી ફાઇવ વોલ્ટ પ્રક્રિયા જે ત્રણ માટે આપણે પોટેન્શિયલનું મૂલ્ય મૂક્યું છે તેનું મૂલ્ય કેટલું થશે તો અહીંયા ચાર ઓપ્શન એ રીતે આપે છે જવાબ એક જ સાચો મૂકેલો હોય બાકીના ખોટા મૂકેલા હોય પણ આ સાચો જવાબ હવે તમે જે મેળવ્યો તેની ગણતરી મેં તમને સારી રીતે દર્શાવી છે વિદ્યાર્થી મિત્રો તો અત્યારે આ રીતે આપણે જે ચર્ચા હું પ્રશ્નો મૂકીને તમારી સમક્ષ કરું છું તો તમારે આ બાબતે ધીરજ રાખીને હું જ્યાં જ્યાં એની ગણતરી દર્શાવું છું એ પ્રશ્નને સરળીકરણ કરું છું એની ઉપર તમારે ધ્યાન આપવાનું છે પ્રશ્ન નીટની અંદર ક્યારેક અતિ સરળથી અતિ કઠિનની દિશામાં પૂછવામાં આવે છે આખું પેપર બેલેન્સ હોય પ્રશ્નમાં પ્રશ્નનો ક્રમ બદલાય એટલે તરત જ તેની સાથે સંકળાયેલો કન્સેપ્ટ બદલાય તેમાં તમારા તમામ પ્રકારના એપ્ટિટ્યુડની કસોટી થતી હોય છે હમણાં મેં જે પ્રશ્ન મૂક્યો કે ત્રીજી પ્રક્રિયા જે છે તેના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થાય તો ત્યાં આગળ જે તે પ્રક્રિયાઓના આપણે સરવાળા બાદ બાકી કર્યા ત્રીજી પ્રક્રિયા મેળવવા માટે આપણે જે જરૂરિયાત પ્રમાણેની પ્રક્રિયા કરી ગાણિતિક પ્રક્રિયા જેમાં સરવાળા કર્યા તો કે બાદ બાકી કરી એની કેમ જરૂરિયાત ઊભી થઈ તો આપણે વિદ્યુત રસાયણને થર્મોડાયનેમિક્સ સાથે જોડેલા છે બે વચ્ચે બહુ સીધો સંબંધ છે અને પ્રક્રિયા સાથે સંકળાયેલ મુક્ત ઉર્જાનો ફેરફાર જે છે તે કયો સંબંધ ધરાવે છે કોષ પોટેન્શિયલ સાથે કે કોષના પોટેન્શિયલ સાથે માઇનસ એફ ઇ જીરો પછી સેલ હોય તો કોષ પોટેન્શિયલ અને ઇઝીરો તો અર્ધ પ્રક્રિયાનું પોટેન્શિયલ તો આવી તમારી સમજ તમારે પાકી રાખવી પડશે જરૂર લાગે તો ક્યાંક નોંધી રાખવું પડશે કે ક્યારેક આ સૂત્રોનો ઉપયોગ કરવાનો આવશે તો આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીશું તમને બરાબર ગણતરી ફાવી જાય તો તમે ડાયરેક્ટ પેલા એનની ગણતરી સાથે ડાયરેક્ટ સાંકળીને ડેલ્ટાજી ન મૂકીને ડાયરેક્ટ તમે માઇનસ એન એફ જે કંઈ વેલ્યુ આવતી હોય એનની કિંમત સાથેના એને આપણે સરખાવી શકીએ છીએ હજુ એક પ્રશ્ન તમારી સામે હું લઉં છું અહીં આગળ ખૂબ સારો પ્રશ્ન છે ખૂબ સારો પ્રશ્ન છે એફી ટુ પ્લસના રિડક્શનનું પોટેન્શિયલ આપેલું છે એફી થ્રી પ્લસ આ એનનું ફેરસમાં જે રિડક્શન થાય છે તેનું પણ પોટેન્શિયલ વેલ્યુ આપેલી છે આ મૂલ્યો મૂલ્યો આપ્યા છે તેના આધારે પ્રશ્ન સમજો કે એપી ટુ પ્લસ અને એપી થ્રી પ્લસ અને લોખંડ ધાતુના ટુકડાઓને એક સાથે મિશ્ર કરવામાં આવે તો બસ હવે તમારા માટે પ્રશ્ન વોટ કેન હેપન આયરના સક્રિય ધાતુના ટુકડા ફેરસ અને ફેરિક આયનોનું મિશ્ર દ્રાણ ધરાવતું હોય તેવા દ્રાવણમાં જો ઉમેરવામાં આવે તો પછી ઓપ્શન જુઓ એફી પ્લસ થ્રીનું સાંદ્રણ વધશે બીમાં એફી ટુ પ્લસ આયનું સાંદ્રણ વધશે સીમાં એફી અને એટલે કે ફેરસ અને ફેરિક બંને આયનોની સાંદ્ર સાંદ્રતા જે છે તે બદલાશે નહીં અને ડી જુઓ ફેરસ ટુ પ્લસ આયનની સાંદ્રતા ઘટશે પ્રશ્ન આ છે હવે એનો ઉકેલ પણ સામે છે અને એ ઉકેલથી તમને જવાબ મળી જાય જુઓ તો પોતે મૂલ્યોને ધ્યાનમાં રાખીને હું વાંચું છું કે ફેરિકમાંથી ફેરસ જે થાય એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જીરો પોઈન્ટ સેવન્ટી સેવન વોલ્ટ જે છે એ ધન મૂલ્ય છે ધન મૂલ્ય સૂચવે છે કે ફેરિકમાંથી ફેરસ આયન સરળતાથી રિડક્શન પામી શકે કારણ કે ધન મૂલ્ય છે બીજી બાજુ જુઓ કે આ ધન હોવાથી ફેરી રિડક્શન પામે ફેરસમાં તો ફેરવા મેં તો કહી દીધું મૂલ્ય જોઈને જ હવે ફેરસ આયનના ફેરસ આયનમાંથી આયન બનવાનો પોટેન્શિયલનું મૂલ્ય જોયું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઋણ છે ઋણ છે એ મૂલ્ય દર્શાવે છે કે ફેરસ આયનો આયર્નમાં રિડક્શન પામવા માટે સક્ષમ નથી ન પામી શકે પણ જે રિડક્શન પામવામાં નિર્બળ હોય ને જેના રિડક્શન પોટેન્શિયલ જે ધાતુ હોય એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કમ્પેરિઝનમાં ઓછું હોય રિડક્શન પામવામાં નિર્બળ હોય તેની ક્ષમતા ઓછી હોય તો તેની જે નીપજ હોય તે ધાતુ એની વિરુદ્ધ પ્રક્રિયા ઓક્સિજન પામવામાં એટલી જ સક્ષમ હોય તેના ઓક્સિજનની પ્રક્રિયા એટલી જ સરળતાથી થાય તો આ જે રિડક્શન પોટેન્શિયલ જે ઋણ છે એ દર્શાવે છે કે આયરનું આયર્ન મેટલનું જે લોખંડના ટુકડા નાખ્યા હતા તેનું ફેરસમાં ઓક્સિડેશન સરળતાથી થશે એટલે કે આ પ્રક્રિયામાં આયનના ઓક્સિજનથી આયન બનશે આગળની પ્રક્રિયા જોઈએ કે ફેરિક જે છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન હોવાથી એ ઇઝીલી ફેરસમાં છે એટલે કે લોખંડ પરમાણુ પણ ફેરસમાં ફેરવાય અને ફેરિક આયાનો પણ રિડક્શન પામ્યા બાદ ફેરસમાં ફેરવાય તો પરિણામ શું આવે કે દ્રાવણમાં ફેરસ આયનોનું સાંદ્રણ કેવું થશે વધશે ફેરસ આયનોનું સાંદ્રણ વધશે તો અહીંયા આગળ તમને ચાર ઓપ્શન આપ્યા છે તો તમારો જવાબ શું બનશે વિદ્યાર્થી મિત્રો બી બનશે અને એની સામે કોનું ઘટશે તો કે ફેરિક આયનોનું પ્રમાણ ઘટશે લોખંડ પૂછ્યું હોય કે લોખંડના પ્રમાણમાં શું ફેરફાર થશે તો કે એનું પ્રમાણ પણ ઘટશે પણ સાંદ્રણ કોનું વધશે તો કે એફી ટુ પ્લસ આયનોનું સાંદ્રણ વધે છે વિદ્યાર્થી મિત્રો જો પોટેન્શિયલ મૂલ્યો આપીને પ્રશ્ન કેવી રીતે બનાવવામાં આવે છે બસ પ્રશ્નની રચનાની જ ખૂબી તમારે સમજી લેવાની છે એકનું એક પિક્ચર અલગ અલગ એંગલથી દર્શાવીએ તો અચ્છા એકનું એક વસ્તુ જ અલગ અલગ વ્યક્તિઓને જોઈને એનું એના વિશે એમ પૂછવામાં કે આ જે છે ચિત્ર એના વિશે તમે પોતાના વિચારો રજૂ કરો તો દરેક જોનાર વ્યક્તિ કયા એંગલથી જુએ છે ફોકસ કયા પોઈન્ટ ઉપર લઈ જાય છે એના આધારે એના એક્સપ્લેનેશન હોય છે તો અહીંયા અમારું ફોકસ તમારા જ્ઞાનમાંથી તમે જે જાણો છો એમાંથી અમને જે જોઈએ છે તે તમે કેટલું જાણો છો અવર ટ્રાઈઝ ટુ આસ્ક યુ ધ રિનોવેટેડ ક્વેશ્ચન્સ કન્સેપ્ટ એનું એ જ છે આપણે રિડક્શન પોટેન્શિયલ ઓક્સિજન પોટેન્શિયલ એટલે કે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં તત્વોની સક્રિયતાનો જ અભ્યાસ કરી રહ્યા છે તેમ છતાં તમારી સામે હું જે કંઈ પ્રશ્ન મૂકું છું તે પ્રશ્ન તરત જ એક નવી જ વેરાયટી લઈને સામે આવે છે અત્યારે આપણે માત્ર પ્રશ્નોની જ ચર્ચા કરીશું અને હું તમારી સામે અલગ અલગ પ્રશ્નોને ઉપસ્થિત કરીને એના વિશે ચર્ચા કરીશ એટલે તમારે આ જે પ્રશ્નો નીટના અનુસંધાનમાં નીટના લેવલમાં કયા કયા કેવા પૂછાય એ જોવાના છે અગેન યુ હેવ ધ ક્વેશ્ચન્સ ઓન યોર ટેલિટોપ જુઓ પહેલો ક્વેશ્ચન ઓક્સિડેશન કરતા કે એનો ફોર જ્યારે રિડક્શન પામે અને રિડક્શન પામીને તેના દ્વારા મેંગેનેટ એનો ફોર ટુ માઇનસ મેંગેનેટ ડાયોક્સાઇડ એમએનો ટુ એમએન ટુઓ થ્રી અને જો એમએન પ્લસ ટુ આપતું હોય તો આ ક્રમિક નિપજો માટે ઇલેક્ટ્રોનના ફેરફાર અનુક્રમે કયા હશે એ છે આપણો પ્રશ્ન અનુક્રમે પૂછ્યું છે તમારે અનુક્રમે જ સાંકળવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તો પહેલી વાત શું છે કે કે એમ એનો ફોરમાં એમ નો ઓક્સિજન આંક પ્લસ સેવન થાય છે અને એ જે પ્લસ સેવન ઓક્સિજન આંક થાય છે ને એ પ્લસ સેવન હવે રિડક્શન પામ્યા બાદ આપણી જે ચાર જે નીપજો દર્શાવે છે તેમાં તેનો ઓક્સિજન આંખમાં શું ફેરફાર થાય છે તમે વિચારો હું ત્યાં સુધી તમને એક સેકન્ડનો ટાઈમ આપું છું ઓલ રાઇટ વિદ્યાર્થી મિત્રો તમે આ જે મેં મૂલ્યો આપ્યા છે તેના સીધા ઓક્સિડેશન આ ગણતા તમને આવડી ગયા કે નહીં કારણ કે મેં તમને પ્રેક્ટિસ આપી છે લેટસ્ટ જોઈન ટુ ઇચ અધર અહીંયા એમએનો ફોર માઇનસ ટુ વીજભાર છે એટલે ચાર દુ આઠ માઇનસ બે એટલે કે અહીંયા એમએન જે છે તેનો ઓક્સિડેશન આ પ્લસ સિક્સ છે મેં પ્લસ સિક્સ લખ્યો તમે એગ્રી છો ને બીજો જે આયન છે છે એમએનો ટુ જે અણુ છે તેમાં એમએનનો ઓક્સિજન આંક બે દુ ચાર પ્લસ ફોર થશે અહીંયા ઓનો માઇનસ ટુ સ્વીકાર લો ત્રણ દુ છ ભાગ્યા બે એટલે કે અહીંયા પ્રત્યેક એમએનનો ઓક્સિજન આંક છ ભાગ્યા બે એટલે કે ત્રણ થશે એમ એન ટુ પ્લસનો ટુ પ્લસ આપેલો જ છે આ પદાર્થ રિડક્શન પામે અને ક્રમશઃ આ દ્રવ્યોમાં ફેરવાય તો ઓક્સિજન આંખનો ફેરફાર અનુક્રમે કયો થશે તો ફેરફાર પૂછ્યો છે ને તો સેવનમાંથી છ થવું એટલે કે ફેરફાર એકનો ગણાય પ્લસ સેવનમાંથી અહીંયા પ્લસ ફોર થવું એટલે કે તમે ફેરફાર થ્રીનો કહેશો અહીંયા એન ટુ થ્રીમાં એમએન થ્રી પ્લસ બને છે સેવનમાંથી પ્લસ થ્રી થવું તો તમારો ફેરફાર બને છે ચાર એકમ અને અહીંયા સેવનમાંથી ટુ બને છે પાંચ એકમ એટલે કે વન થ્રી ફોર એન્ડ ફાઇવ વન થ્રી ફોર એન્ડ ફાઈવ બસ તો આ તમારો પ્રશ્ન હતો એનો મેં જવાબ આપ્યો એની નીચે બીજો પ્રશ્ન છે આપણે નોનસ્ટોપ આ રીતે કામ કરીએ છીએ તો તમે ઇન્ટરેસ્ટ લો એ મહત્ત્વનું છે અહીંયા તો પ્રશ્નોની વેરાયટીઝ પ્રશ્ન બદલાય એટલે એમાં કંઈ ને કંઈ કન્સેપ્ટ બદલાઈ જાય છે વેરાયટીઝ ઓફ ધ ક્વેશ્ચન આપણે સમજવાના છે તો તમને આવા પ્રશ્નો અહીંથી રજૂ કરીશ તો તમારા માઇન્ડમાં રહેશે કે આપણે ભલે ચેપ્ટર્સને થિયરીની દૃષ્ટિએ આપણે તૈયાર કરતા હોઈએ પણ જે પાયાના એના સિદ્ધાંતો છે એને જો સારી રીતે સમજીશું ને તો આપણને આ નીટના કોઈ પણ ઓએમઆર પ્રશ્નો આપણે સારી રીતે સોલ્વ કરી શકીશું અહીંયા તમારી કુશળતા શાના ઉપર આધારિત છે તમે કઈ રીતે તમારા કન્સેપ્ટના એટલે કે આપણા કન્સેપ્ટના જે ખ્યાલો છે એને સારી રીતે શીખ્યા છે તેના ઉપર તો અગેન વી આર ઓન ધ ન્યૂ ક્વેશ્ચન તો જુઓ અહીંયા આગળ કેન્દ્રીય તત્વના પરમાણુનો ઓક્સિજન આંક એમાં એ ઓક્સિજન આંક પ્લસ સિક્સ છે તો નીચેનામાંથી કઈ સ્પીસીસમાં કેન્દ્રીય પરમાણુ ઓક્સિજન આંક પ્લસ સિક્સ છે એ શોધી કાઢો એ શોધી કાઢો ફરીથી તમારે શું ઉપયોગમાં કર તમારે શું ધ્યાનમાં લેવાનું છે કે તમને આપેલી સ્પેસીઝના ઓક્સિજન આંખની સીધી ગણતરી આવડવી જોઈએ ચાર દો આઠ ઓછા એટલે હું એ પ્લસ સેવન મૂકીશ આમાં હંમેશા સાયનાઇડ આયન જે છે આ કોમ્પ્લેક્સ છે ક્રોમિયમનો હેક્ઝા સાયનો ક્રોમેટ કોમ્પ્લેક્ષ સાયન છે પણ સાયનો લિગેન્ટ છે એટલે એનો ઓક્સિડઆ અથવા એનો વીજભર માઇનસ વન છે આવા છ છે તો માઇનસ છ પહેલી બાજુ પ્લસ છ થશે એટલે સીઆરનો ઓક્સિજન આંક તમે જ્યારે ગણશો તો તમને થ્રી પ્લસ મળશે અહીંયા ફ્લોરોલિગેન્ટ પણ ઋણ લિગેન્ટ છે તો છ માઇનસ બે કરશો એટલે નિકલનો અહીંયા જે ઓક્સિજન આંક છે તે પ્લસ ફોર મળશે તમને પૂછ્યું છે કે આ ચારમાંથી શોધી કાઢો કોઈ જેના કેન્દ્રીય પરમાણુમાં ઓક્સિજન આંખ પ્લસ સિક્સનું મૂલ્ય હોય આ ત્રણમાં તો ના મળ્યા તો ચોથામાં તો જવાબ મળવો જોઈએ ને સીએલ પણ માઇનસ લિગેન્ડ છે ઓક્સો પણ માઇનસ ટુ લિગેન્ડ છે તો બે દુ ચાર અને આ બે ક્લોરાઇડના એમ કરીને કુલ ઓક્સિજન ક્રોમિયમનો અહીંયા આગળ પ્લસ સિક્સ બને છે તો આપણો જવાબ આપણો જવાબ આપણો ઓપ્શન ડી મળે છે તમને થશે કે આવા સરળ સવાલ પણ પૂછી શકાય નીટમાં આવા સરળ સવાલ પણ પૂછી શકાય તો પૂછી જ શકાય ને એવું થોડી છે કે આ સવાલ સરળ છે જ્યાં સુધી તમે લિગેનના ઓક્સિજન આંક ન જાણો જ્યાં સુધી ઓક્સો અને ક્લોરો જેવા ઋણભાર્ય જે આયનો છે તેના પરના સ્થાયી ઓક્સિજન આંખ ન જાણો ત્યાં સુધી તમે કેન્દ્રીય પરમાણુના ઓક્સિજન આંક તો નક્કી કરી જ ના શકો એટલે જેને આનો મહાવરો છે જેની સમજ છે એના માટે એટલો જ સરળ બની જાય એટલે જ મેં કહ્યું કે આપણે કન્સેપ્ટને તૈયાર કરીશું કમ ઓન ટુ ધ ન્યૂ ક્વેશ્ચન અગેન લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધી પેજ જુઓ તો સંયોજન એનો સીએલો ફોર માઇનસ એટલે કે આ માઇનસ અહીંયા નથી પણ સંયોજન છે એનો સીએલ ઓ ફોર અને બીજું સંયોજન છે એનો એલ આ બંનેમાં રહેલા ક્લોરીન પરમાણુ જે છે તેમના ઓક્સિજન આંક અનુક્રમે નક્કી કરો જણાવો ટૂંકમાં તો વિદ્યાર્થી મિત્રો જેને આપણે એનો સીએલઓ ફોર કહીએ છીએ તો એનો ધનભારિત આયન છે એનો સીએલઓ ફોર સંયોજનમાં એનો ધનભારિત આયન છે તમને એ ધનભારી આયન જેને હું એનો કહું છું એનું નામ ખબર છે ખાલી એનો હોત તટસ્થ તો નાઇટ્રિક ઓક્સાઇડ છે માત્ર તટસ્થ સ્થિતિમાં હોત તો નાઇટ્રિક ઓક્સાઇડ છે પણ અહીંયા ધનભારી આયન તરીકે એનો છે તો તે છે નાઇટ્રોઝોનિયમ આયન નાઇટ્રોઝોનિયમ આયન તો આયન તો આ એનો જે આયન છે નાઇટ્રોઝોનિયમ આયન છે તે તેનું નામ યાદ કરો મેં ક્યાંક તમારી સાથે ચર્ચામાં લીધું હતું યાદ કરો કે નાઇટ્રેટ આયનની કસોટીમાં જે પદાર્થ કથ્થઈ રંગની રીંગ આપે છે એફી એનો એચ ટુ ફાઈવ ઉપર વીજભાર ટુ પ્લસ આ જે સંકીર્ણ આયન છે ને એની મેં તમને એનો અણુસૂત્ર આપીને એના વિશે પ્રશ્ન બનાવ્યો હતો કે નાઇટ્રેટ આ આજે નાઇટ્રોઝો આયન જે છે એ પ્લસ વન તમારે ગણવાનો છે એ પ્લસ વન કેમ બને એની પણ મેં સમજ આપી દીધી તો જે એફી અંદર સંયોજનમાં છે સંકીર્ણનો વીજભાડ ટુ પ્લસ છે તો તેમાં ધાતુઆયનનો ઓક્સિજન કેટલો થાય તો ત્યાં આગળ પ્લસ વન જવાબ મળે છે કારણ કે એનો ઉપર આપણે પ્લસ વન લીધો છે અને એ પ્લસ વન એનો લિગેન્ડ પોતે લિગેન્ડ છે પોતે ઇલેક્ટ્રોન યુગમાં દાતા છે પણ ઇલેક્ટ્રોન યુગનું દાન કરે આ એનની ખાલી ડી ખાલી સંકરણ પામેલું કક્ષકમાં નિર્બળ લિગેન્ડ છે તમને ખબર છે એચ ટુ નિર્બળ લિગેન્ડ છે એટલે ત્યાં આગળ જ્યારે અષ્ટફલે કે હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ એસપી થ્રી ડી ટુ પ્રકારની સંકરણની સ્થિતિ હોય પણ આ એનો લિગેન્ડ એફી આયન સાથે લિગેન તરીકે જોડાય તે પહેલાં પોતાનો ઇલેક્ટ્રોન ફેરસ આયનની એટલે કે ફેરસ આયનને આપી દઈને ફેરસમાંથી એફી ટુમાંથી પ્લસ વનમાં કન્વર્ટ કરે છે અને પછી એનો લિગેન જોડાય છે યુગમાં આપીને પરિણામે સમગ્ર વીજભારમાં એનો નાઇટ્રોસો આયન હોવાથી ધનભારિત આયન હોવાથી તે નાઇટ્રોઝોનિયમ આયન બન્યો હોવાથી આ સંકિર્ણમાં એફીનો ઓક્સિજન આ પ્લસ વન થાય છે મેં અગાઉ ચર્ચા કરી હતી પણ અહીંયા આ નાઇટ્રોઝોનિયમ જ છે એનો પ્લસ છે અને પ્લસ છે ત્યારે એનું સંયોજન બન્યું એનો સીએલઓ ફોર ટેલિટોપ ઉપર જોઉં હું તમને દર્શાવ વિદ્યાર્થી મિત્રો લુક ઓન ટેલિટોપ તો આ જે ટેલિટોપમાં મેં તમને વિગત આપી છે એનો સીએલઓ ફોર તેનું નામ થાય નાઇટ્રોઝોનિયમ પર ક્લોરેટ આખો પ્લસ વન છે તો ચાર દુ આઠ ઓછા એક એટલે કે અહીંયા સીએલ પ્લસ વન સેવન થશે અને અહીંયા એનો સીએલ જે નાઇટ્રોસિલ ક્લોરાઇડ તો નાઇટ્રોસિલ અથવા તો નાઇટ્રોઝોનિયમ પ્લસ વન છે સીએલ માઇનસ વન છે તો તમને જે પૂછ્યું છે કે આ બે સંયોજનોમાં સીએલના ઓક્સિજન આ અનુક્રમે કયા હોય તો તમને જવાબ મળી ગયો કે સીએલ પ્લસ સેવન પણ છે અને એનો સીએલમાં એન સીએલ જે છે તે માઇનસ વન છે આપણો જવાબ પ્લસ સેવન અને માઇનસ વનવાળો ડી ઓપ્શન થાય છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આજે મેં તમારી સાથે માત્ર સંપૂર્ણ ફોકસ નીટને આધારિત કેવા પ્રશ્નો તમારી સમક્ષ આવી શકે તેમ છે કયા કન્સેપ્ટને વધુ લક્ષ્યમાં લઈને તમે એને સમજી શકો એનો પ્રયત્ન થયેલો છે હવે પછીના મુદ્દાની અંદર બીજા પ્રશ્નો બીજા મુદ્દાઓની ચર્ચા કરીને જેમ કે તમે વિદ્યુત વિભાજન વિદ્યુત રાસાયણિક કોષ શીખ્યા છો તો તમે વિદ્યુત વિભાજન કોષ ઉપર લઈ જઈશ આજે આપણે આજે સારી રીતે ચર્ચા કરી તમે સારી નોંધ કરી હશે આના માટે તમે તૈયાર થયા છો મેં તમને તૈયાર કર્યા છે હવે પછીના એપિસોડ માટે મેં તમને અત્યારે કહી દીધું કે વિદ્યુત વિભાજનની ચર્ચા કરીશ અને તમે એના માટે તૈયાર હશો તો આજે આપ મારી સાથે જોડાય તે બદલ આપ સૌનો આભાર જય બાય શેખ જય ગુજરાત વંદે ગુજરાત